નમસ્તે મિત્રો, મારું નામ છે ગોહિલ રામદેવસિંહ અને આજે આપણે વનસ્પતિ પરિચયની બાબતમાં નવો વિડીયો લઈને આવ્યા છીએ. તો આ તમે જે જોઈ શકો છો તે વનસ્પતિ છે તકમરિયા, અને આ વનસ્પતિને અંગ્રેજીમાં બેસિલ, બાસિલ કે બાજિલ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત તેનું સંસ્કૃતમાં નામ જોઈએ તો બર્બરી, વરવરી, મંજરીકી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વનસ્પતિ છે એના ફૂલ ધોળા અને એનું જે ફળ હોય છે તે કાળા કલરના અને નાના નાના બીજ હોય છે, જેના છોડમાં ખૂબ જ પ્રમાણમાં સુગંધ આવતી જોવા મળે છે. અને આ જે વનસ્પતિ છે એ તુલસીની જાતિમાંથી છે, એટલે તુલસી જે આકારની તુલસીનું છોડ બતાવે છે એવો છોડ આ તકમરિયાનો બતાવે છે. હવે આપણે તકમરિયાની બાબતમાં એના ઉપાયો જોતા પહેલાં, જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબી દેજો, અને બાજુમાં આવેલ બેલ આઇકન દબી દેજો જેથી અમારા જે મૂકેલા વિડીયો છે તે તમે સૌથી પહેલાં જોઈ શકો. તો હવે આપણે તકમરિયાના ઉપાયો જોઈએ. તો તકમરિયા બાબતમાં આપણે જોઈએ તો ગરમીને રક્ષણ આપે છે, લૂથી આપણને બચાવે છે, સ્કીનને પ્રોટેક્ટ કરે છે, ત્વચાનું રક્ષણ કરે છે. તકમરિયા એક સુપર ફૂડ છે. તકમરિયાની અંદર કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. તે ઉપરાંત ઓમેગો એસિડ અને ફાઇબર, પ્રોટીન અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે. હવે આપણા માનવ શરીર માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે, એમાં પહેલું જોઈએ તો વજન ઘટાડવામાં ઉપયોગી. તકમરિયામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, એટલે ડાયટ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સવારના નાસ્તામાં તકમરિયાનું સેવન કરવું જોઈએ જેથી આપણો વજન ઘટી જાય છે. એ સેવનની અંદર એક ચમચી તકમરિયાને પાણીની અંદર 30 મિનિટ સુધી પલાળી રાખો અને લીંબુ અથવા તો સંતરાનો રસ નાખી અને પીવાથી ખૂબ જ તે ટેસ્ટી લાગે છે અને વજનમાં ઘટાડો થાય છે. બે નંબરમાં જોઈએ તો બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરની સમસ્યામાં પીડાતા વ્યક્તિઓ માટે એમેગા 3 ફેટી એસિડ એ સારું માનવામાં આવે છે, જે તકમરિયામાં ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. આથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે તકમરિયાનું સેવન ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા માટે પણ તકમરિયા ખૂબ જ મહત્ત્વના કામ આપે છે. તકમરિયામાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હૃદયને એકદમ સ્વસ્થ રાખે છે. આવી તકમરિયાનું સેવન ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત કબજિયાત દૂર કરવામાં મદદરૂપ. આપણા શરીરમાં બધી જ જે બીમારીઓ છે એની શરૂઆત પેટથી થતી હોય છે અને પેટ ખરાબ થવાનું મુખ્ય કારણ કબજિયાત છે. તકમરિયાના ફાઇબરનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોવાથી કબજિયાત થવા દેતા નથી અને પાચન શક્તિમાં મજબૂત કરવાનું કામ કરે છે. તે ઉપરાંત પાંચ નંબરમાં આવે છે ડાયાબિટીસ. તકમરિયાની અંદર રહેલા પોષક તત્વો અને મિનરલ્સ ડાયાબિટીને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. તે ઉપરાંત 6 નંબરમાં આવે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તકમરિયાની અંદર એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં જોવા મળે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આમ તકમરિયાનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. 7 નંબરમાં જોઈએ તો હાડકાં મજબૂત બનાવે છે. આપણા શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે તેમ તેમ આપણા હાડકાં છે નબળા પડતા જતા હોય છે. આથી શરીરમાં પાણીની માત્રા બરાબર હોવી જોઈએ. હાડકાંને મજબૂત બનાવવા માટે તકમરિયાનું સેવન ખૂબ જ લાભદાયી છે. તકમરિયામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ બંનેની માત્રા ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આથી તકમરિયાનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત ત્વચા માટે ઉત્તમ. તકમરિયામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, આથી આપણી ત્વચાના અનેક રોગો તેના કારણે દૂર થાય છે. ઉપરાંત તકમરિયામાં ઉપાય કરી ચહેરા પર લગાડવામાં આવે તો પણ ચહેરો ખીલી ઉઠે છે. તકમરિયાનો ઉપયોગ કઈ રીતે કરવો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી તકમરિયા નાખી 30 મિનિટ સુધી તેને રાખવાનું, ત્યારબાદ તેની અંદર લીંબુ અથવા સંતરું ઉમેરી તેનો ઉપયોગ કરી શકો છો. તકમરિયાનો ઉપયોગ પલાળ્યા વગર ન કરવો જોઈએ. તે ઉપરાંત તકમરિયાનું સેવન છે ઓછા પ્રમાણમાં અને માપ અનુસાર કરવું જોઈએ. જો વધારે પ્રમાણનું સેવન કરવામાં આવે તો અન્ય તકલીફ થવાની સંભાવના પણ રહેલી છે. તો આ જે તકમરિયા છે એ આપણા માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જો મિત્રો આ વિડીયો જોવામાં પહેલી વાર હોય અને ચેનલમાં નવા આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તે ઉપરાંત બાજુમાં જે બેલ આઇકન આવેલ છે તે દબી લેજો.
અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય હિન્દ, જય ભારત.